પ્રકરણ સાત ઘન અને ઘનમૂળ તો પ્રકરણ સાતમાં ઘન અને ઘનમૂળની માહિતી આવે છે તો ઘન ઘનમૂળ શું છે એ તો તમને વર્ગ વર્ગમૂળવાળામાં શીખ્યા તે ટાઈપમાં છે કે કોઈ સંખ્યાનો ઘન ઘનનો મતલબ કે તેને ઘાત જે આવશે તે ઘાત હશે ત્રણ એને ઘન કહીએ છીએ બરાબર જેમ કે મારે પાંચનો ઘન કરવો છે તો હું પાંચની ઉપર ત્રણ ઘાત લખીશ તો જેટલી ઘાત લખી હોય તેટલી વખત ગુણાય એટલે કે પાંચને ત્રણ વખત ગુણ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો આનો જે જવાબ આવશે પાંચ પાંચ વાર પચીસ પચીસ પંચા એકસો પચીસ તો મતલબ કે આ પાંચનો ઘન એકસો પચીસ છે આવું કહેવાશે તો ઘન મતલબ કે ઘાતમાં ત્રણ આવશે ઘનમૂળ પછી જોઈએ પહેલાં ઘનને સમજીએ કે ઘાતમાં ત્રણ હોય તેને આપણે ઘન તરીકે સમજીશું તો કોઈ પણ સંખ્યા લઈ લો જેના ઘાતમાં ત્રણ હોય તે પૂર્ણ ઘન સંખ્યા કહેવાશે આ સંખ્યા આ જે છે પાંચના ઘનથી બની છે આ સંખ્યા તો આને આપણે પૂર્ણ ઘન સંખ્યા છે એવું કહીશું જ્યારે દસ એ કોઈના ઘનથી બનતી નથી બરાબર દસ જે છે તે કોઈના ઘનથી બનતી નથી એટલે પૂર્ણ ઘન નથી પૂર્ણ ઘન કોને કહીશું કે જે કોઈના ત્રણ ઘાતથી બની છે કોઈનો ત્રણ ઘાત હોય અને એ જવાબ આવ્યો હોય તો આ સંખ્યાને પૂર્ણ ઘન કહીશું બીજું એક ઉદાહરણ લઈએ જેમ કે ચારનો ઘન આવે છે ચોસઠ તો આ ચોસઠ ચારના ઘનથી બની છે તો ચોસઠને આપણે પૂર્ણ ઘન કહીશું બરાબર કે પૂરેપૂરો ઘન છે કોઈના ઘનથી બની છે જ્યારે આ કોઈના ઘનથી નથી બનતી તો એ પૂર્ણ ઘન નથી ઘનને બીજી એક રીતે પણ સમજીએ જેમ કે એક ચોરસ આકારનું બોક્સ હોય કે જેમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું હોય આ લંબાઈ છે આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે તો આ બધું સરખું હોય તો આ જે આકાર બન્યો આ આકારને આપણે ઘન આકાર કહીએ એટલે સંધિ જો જોડી દઈએ તો ઘનાકાર કહેવાશે આને ઘનાકાર ઘનાકાર મીન્સ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું ત્રણ વસ્તુ સરખું છે તો આપણા ઘનમાં પણ ત્રણ વસ્તુ સરખું હોય છે તેનો ગુણાકાર થાય ઘનાકારમાં પણ આ ત્રણ વસ્તુ સરખું રહેશે એટલે આને આપણે કહીશું ઘન છે તો આ તો થઈ ગઈ થોડી બેઝિક માહિતી હવે પ્રકરણમાં તમને એક સંખ્યા આપી છે જેને નામ આપ્યું છે રામાનુજન સંખ્યા હાર્દિ રામાનુજન સંખ્યા આ 1729 તો શું છે એ સંખ્યા તેને સમજીએ કે આ 1729 સંખ્યા જે છે તે સંખ્યા કોઈ બે પૂર્ણ ઘન સંખ્યાઓના સરવાળાથી બને છે અને બે રીતે તમે બનાવી શકો જેમ કે 1729 છે તે 12નો ઘન વત્તા 1નો ઘન આના જવાબથી આ બને છે કે 12નો ઘન જે છે તે 1728 વત્તા 1નો ઘન છે તે 1 તો આ બેના સરવાળાથી આ બને છે અને આ જ સંખ્યા બીજી પણ બે અલગ સંખ્યાઓના ઘનથી બને છે 10નો ઘન 9નો ઘન 10નો ઘન 1000 9નો ઘન જે છે તે છે 729 તો આ બે સંખ્યાના ઘનના સરવાળાથી આ બની છે તો એક જ સંખ્યા છે આ જેને આપણે બે અલગ અલગ રીતે પૂર્ણ ઘન ઘનોના સરવાળાથી બતાવી શકીએ આવી આ સૌથી નાનામાં નાની સંખ્યા છે આવી ઘણી બધી સંખ્યાઓ છે પણ આ સૌથી નાની છે કે પછી અહીંયાથી શરૂઆત થાય છે આ સંખ્યાથી એટલે આપણે એને હાર્દિ રામાનુજન સંખ્યા તરીકે ઓળખીશું આ જ એક સંખ્યાને નહીં આવી બીજી સંખ્યાઓ પણ તમને અહીંયા આપી છે કે આ 4104 જે છે તે 2 અને 16ના ઘન અને 9 અને 15ના ઘનથી બને છે તો આવી ઘણી બધી સંખ્યાઓ છે જેને બધીને જ આપણે હાર્દિ રામાનુજન સંખ્યા કહીશું ખાલી એકને નહીં શું રૂલ્સ છે કે બે અલગ અલગ સંખ્યાઓના ઘનના સરવાળાથી તમે બે રીતે બતાવી શકો આ પહેલી રીત આ બીજી રીત તો આવી સંખ્યાને હાર્દિ રામાનુજન સંખ્યા તરીકે ઓળખાશે ચાલો તો એ થોડી એટલી માહિતી પછી ઘનવાળું ઓલરેડી મેં કહી દીધું તો આપણે 1 થી 10ના ઘનનો લિસ્ટ તૈયાર કરીએ અને પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ આવશે તે બનાવીએ બરાબર 1 થી 10 સંખ્યાઓનું લિસ્ટ બનાવીએ ઘનનું અને એમાં પૂર્ણ ઘન સંખ્યા કઈ કઈ આવશે તે આપણે લિસ્ટ તૈયાર કરી લઈએ ચાલો
तो हूँ संख्या लखू छू अने एनो घन आज बधी घन छे तेने पूर्ण घन पण कहेवाशे। घन कहो के पूर्ण घन कहो बन्ने वस्तु सेम छे। तो एक थी चालू करी एक र बे त्रण चार पांच छ सात आठ नौ अने दस। आपणे एक थी दस ना पूर्ण घन लखीए एक थी दस ना अने एनो जवाब लावीए कि केटलो आवशे। तो अहीं लखू छू एक नो घन एक बे छे तेनो घन तो ये लखाशे। खरेखर हूँ रीत बताऊँ चलो एक गुणिया एक गुणिया एक एट्ले एक बे गुणिया बे गुणिया बे एट्ले बे बे वार चार चार दू आठ। त्रणनो घन त्रण गुणिया त्रण गुणिया त्रण 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 वार नौ नौ त्रण वार सत्यावीस। आ जे पाछळ छे ते आपणा घन छे એને પૂર્ણ ઘન પણ કહી શકો। ચારનો ઘન ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ। પાંચનો ઘન પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ 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 વાર પચીસ પચીસ પંચા એકસો ને પચીસ। છનો ઘન છ ગુણ્યા છ ગુણ્યા છ છ છ વાર છત્રીસ છત્રીસ છ વાર બસો ને સોળ બરાબર। સાતનો ઘન સાત ગુણ્યા સાત ગુણ્યા સાત 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 વાર ઓગણપચાસ ઓગણપચાસ સાત વાર ત્રણસો ને તેતાલીસ। આઠનો ઘન આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ 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 વાર ચોસઠ ચોસઠ આઠ વાર પાંચસો ને બાર। નવ નો ઘન નવ ગુણ્યા નવ ગુણ્યા નવ 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 એક્યાસી એક્યાસી નવ વાર સાતસો ને ઓગણત્રીસ। દસનો ઘન દસ ગુણ્યા દસ ગુણ્યા દસ તો ઝીરો વાળાના ઘનમાં એક ટ્રીક વાપરવાની કે અહીંયા જે સંખ્યા છે તેનો ઘન લખો। એકનો ઘન એક આવે અને કેટલા ઝીરો છે તેને ત્રણ ગણા કરવાના। એક ઝીરો છે તો એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ ઝીરો લખો। જો બે ઝીરો હોય અહીંયા સો હોય સોનો ઘન કરવો હોય તો સોનામાં ઝીરો કેટલા છે બે બે ગુણ્યા ત્રણ એટલે છ તો જવાબમાં છ ઝીરો કરીશ એ આવશે ટ્રીક ત્યારે બતાવીશ। તો આપણા થઈ ગયા એકથી દસના ઘન। તો તમારે આ યાદ રાખવા પડશે ગણતરી માટે ને બીજી બધી વસ્તુ માટે તમને કામ લાગશે। અગિયારથી વીસના પણ ઘન આપ્યા છે આપણે અત્યારે એનું કામ નથી। પણ આમાં એક વસ્તુ જુઓ કે પૂર્ણ ઘન સંખ્યાઓ જે છે તેમાં એકમનો અંક કેટલો છે। પૂર્ણ ઘનનો એકમનો અંક તો આપણે એકમનો અંક જોઈએ તો આપણા જવાબમાં એક આવે છે પછી આઠ આવે છે પછી સાત આવે છે ચાર આવે છે પાંચ આવે છે છ આવે છે ત્રણ આવે છે બે આવે છે નવ આવે છે અને ઝીરો પણ આવે છે। તો આપણા પૂર્ણ ઘન સંખ્યાઓ જે છે તેમાં એકમનો અંક તરીકે આ બધી જ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બધી જ સંખ્યાઓ આવી ગઈ બરાબર। એકમના અંક તરીકે લગભગ આપણી બધી જ સંખ્યાઓ આવી જશે। તો આમાં આપણે પૂર્ણ ઘન છે કે નહીં કેવી રીતના ચેક કરીશું તો એકમનો અંક પરથી તો ખ્યાલ આવશે કે એકમનો અંક આટલો હોઈ શકે। પણ આમાં બીજું એક વસ્તુ જોઈએ કે કોનો ઘન કરવાથી કઈ વસ્તુ મળશે તો એકનો ઘન કરું છું એકમનો અંક એક હોય તેમાં એક જ આવશે। બેનો ઘન કરું છું તો આઠ આવશે ત્રણનો ઘનમાં સાત આવે। હવે એક થોડું તમને અમુક સંખ્યામાં આવું જોવા મળશે કે સંખ્યા અને એકમનો અંકના સરવાળો દસ થાય છે મોટે ભાગે બધામાં નહીં મોટે ભાગે જેમ કે આ ત્રણ અને આ સાત દસ બે અને આઠ દસ ચાર અને આમાં નથી થતું પાંચમાં થશે પાંચ અને પાંચ દસ છમાં નહીં થશે સાતમાં થશે સાત અને ત્રણ દસ આઠ અને બે દસ નવ અને નવ નથી થતું ને ઝીરો વાળામાં પણ નથી થતું। તો આમાં તમને કોનો એકમનો અંક શું આવશે તે હું લિસ્ટ બનાવી આપું છું। જો સંખ્યા અને એકમનો અંક સંખ્યા એક હશે એકડો તો જવાબમાં એકમનો અંક એક આવશે। સંખ્યા બે હશે તો જવાબમાં એકમનો અંક આઠ આવશે અને સંખ્યા આઠ હશે
તો બે આવશે, આઠ હશે તો બે આવશે. બરાબર, આપણી સંખ્યા બે હશે તો એકમનો અંક જવાબમાં આઠ આવશે, અને સવાલમાં આઠ હશે તો જવાબમાં બે આવશે. એટલે આ બંને એકબીજાના ઓપોઝિટ છે. એવું જ ત્રણ હશે તો સાત આવશે, સાત હશે તો ત્રણ આવશે. ત્રણ વારામાં સાત આવે છે, સાત વારામાં ત્રણ આવે છે. તો આ પણ એક પેર થઈ ગયું. તો આ થોડા ઘણા પેર તમને આટલામાં જોડી જ છે આ બધી, જે તમને કામ લાગશે. પછી ચાર વારામાં ચાર જ છે, સેમ ટુ સેમ. પાંચ વારામાં પાંચ જ છે, સેમ ટુ સેમ. તો એક બે ત્રણ ચાર પાંચ છ બાકી રહીએ. છ વારામાં પણ છ જ છે. સાત આવી ગયું, આઠ આવી ગયું, ને નવ વારામાં પણ નવ છે. અને ઝીરો વારામાં ઝીરો જ છે. તો મતલબ કે આટલી સંખ્યા એમાં સેમ ટુ સેમ અંકો આવશે. ચાર હશે તો ચાર, ચાર વારામાં ચાર, છ વારામાં છ, બરાબર, નવ વારામાં નવ. ખાલી આટલી સંખ્યા તમને એક સરવારો દસ આપે તેવી છે, કે બે હોય તો આઠ, આઠ હોય તો બે, ત્રણ હોય તો સાત, સાત હોય તો ત્રણ. તો તમે આવું બાર વારામાં પણ ચેક કરી શકો છો. અગિયારથી બધા જે છે તેમાં અગિયારથી વીસ નહીં આપ્યા છે. તો એક હોય છે એકમનો અંક સવાલમાં, તો જવાબમાં એકમનો અંક એક આવશે. સવાલમાં એકમનો અંક બે હશે તો જવાબમાં આઠ, અને સવાલમાં આઠ હોય તો જવાબમાં બે. સવાલમાં ત્રણ એકમનો અંક તો જવાબમાં સાત, અને સવાલમાં સાત તો એકમનો અંક જવાબમાં આવશે ત્રણ. ચાર વારામાં ચાર, પાંચ વારામાં પાંચ, છ વારામાં છ, નવ વારામાં નવ, ઝીરો વારામાં ઝીરો. બરાબર, તો આ રીતના પણ તમે જોઈ શકશો કે એકમનો અંક કેટલો કેટલો આવે છે. તો તમને આઈડિયા આવશે કે જવાબનો એકમનો અંક કયો આવી શકે. કે મારી પાસે કોઈ સંખ્યા છે, તેનો એકમનો અંક જો પાંચ હોય તો જવાબમાં એકમનો અંક પાંચ જ આવશે. કેમ કે આપણી પાસે લિસ્ટ છે કે પાંચ વારાનો પાંચ આવે. તો સપોઝ ધારો કે 515 નો ઘન કરો, 515 નો, તો મારો એકમનો અંક પાંચ છે. મારો જવાબ જે પણ હશે ગમે તે, પણ છેલ્લો અંક તો પાંચડો જ હશે, ફિક્સ છે. કેમ કે અહીંયા પાંચ છે તો જવાબમાં પાંચ રહેશે. આપણી પાસે જોડી એવી છે. બરાબર, આની વાત કરીએ. માની લો કે 878 નો ઘન કરવા માંગુ, કંઈ પણ અહીંયા 800 જ હોય એવું ને, ખાલી 78 નો ઘન કરવા માંગુ. તો અહીંયા એકમનો અંક આઠ છે, તો મારા જવાબમાં એકમનો અંક બે આવવો જોઈએ. તો મારો અહીંયા જવાબ ગમે તે હશે, પણ એનો એકમનો અંક બગડો હશે. તો મને સવાલના એકમના અંક પરથી જવાબનો એકમનો અંક શું હોઈ શકે તે હું આ લિસ્ટ પરથી કહી શકું. કે મારી કોઈ સંખ્યા, જેમ કે સાત વારી લઈ લો તો 97 લઈ લો, 97 નો ઘન કરો. તો સાત છે એકમનો અંક, તો જવાબમાં ત્રણ આવવું જોઈએ. તો અહીંયા કંઈ પણ હશે, પણ એનો એકમનો અંક ત્રણ હશે. તો હું આ રીતના એકમનો અંક જણાવી શકું છું કે કોનો એકમનો અંક કેટલો હશે. તો તમને એક પ્રયત્ન કરવા માટે અહીંયા આપ્યું જ છે, કે જેથી તમે આ વસ્તુ સમજી શકો છો સારી રીતના. તો જો આપણે સમજીએ કે મારી સંખ્યા, તેનો એકમનો અંક એક છે, તો આનો ઘન કરું. આનો સૂચના આપી છે કે ઘન કરવાથી એકમનો અંક શોધો. તો આનો ઘન કરું તો મને એકમનો અંક એક જ મળશે. કેમ કે એક વારાનો એક આવે. આઠ, આઠ છે છેલ્લે, તેનો ઘન કરું તો આઠ વારામાં બે આવે, આપણી પાસે લિસ્ટમાં છે જ. નવ, નવ વારામાં નવ જ આવશે, પાંચ વારામાં પાંચ જ આવશે, ચાર વારામાં ચાર જ આવશે. સાત છે, તો આનો ઘન કરું તો સાતના ઘનમાં ત્રણ આવશે. બે છે છેલ્લે એકમનો અંક, આનો ઘન કરું તો છેલ્લે એકમનો અંક આઠ આવશે. અને 53માં ત્રણ છે, તો છેલ્લે આવશે સાત. તો આ તમે નક્કી કરીને કહી શકો કે કઈ સંખ્યાનો એકમનો અંક કેટલો. જવાબ નથી કહેવાનો, પણ જવાબનો એકમનો અંક, આ રીતના આખો જવાબ નથી કહેવાનો, પણ જવાબ જે હશે તેનો એકમનો અંક કેટલો હશે તે કહી શકીએ છીએ આપણે. ફક્ત એકમનો અંક, આખો જવાબ જે હોય તે આપણે જવાબ સાથે અત્યારે કોઈ મતલબ નથી. અત્યારે આપણે ખાલી આટલી ટ્રીક શીખીએ છીએ કે આનો ઘન કરું તો આવો કોઈ એકમનો અંક આવશે. કે આઠ છે છેલ્લે, તો મારા જવાબમાં છેલ્લે બે આવશે. સાત છે છેલ્લે લાસ્ટમાં સંખ્યામાં, તો જવાબમાં છેલ્લે ત્રણ આવશે. એટલે એકમનો અંક આટલો હોય સાત, તો જવાબમાં એકમનો અંક ત્રણ આવે, એવો અર્થ થશે. ચલો, તો બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, શીખીશું આગળ.